ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર આવે તે માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કેશોદની આદર્શ નિવાસી શાળામાં ખો ખો, રેશા ખેંચ, હોલીબોલ, ચેસ સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સ્પર્ધામાં દૂર દૂરથી આવતા સ્પર્ધકોને સરકાર દ્વારા નાસ્તાની સુવિધા ન મળતા ખેલાડીઓ રોષે ભરાયા હતા. જ્યારે સુરેન્દ્રનગર મહાકુંભના બીજા દિવસે એવી ઓજ સ્કૂલના મેદાનમાં ખો ખો, ચેસ અને યોગાસન ટુર્નામેન્ટ યોજાઈ હતી, તેમજ કબડ્ડીની રમતમાં 480 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભમાં અમારી પ્રાથમિક શાળાની બે ટીમ લઈને અહીં આવ્યા છીએ અને થોડુંક વાતાવરણમાં પણ તડકો વધારે હોય એટલે બાળકોને જો આ ખેલ મહાકુંભ શિયાળા દરમિયાન યોજવામાં આવે તો બાળકોને થોડીક રાહત રહે. બીજા નંબરમાં અહીં બાળકોને કોઈ નાસ્તાની કે લીંબુ શરબતની એવી કોઈ વ્યવસ્થા નથી. સરકાર તરફથી જો આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગણી છે. કેશોદ તાલુકા ખેલ મહાકુંભ કેશોદ તાલુકાનો આજે યોજાણો છે. અહીંની મેદાનની વ્યવસ્થા ખૂબ સરસ છે. અહીં અમે ખો ખોમાં ભાગ લીધો છે. આ ખો ખોની રમત 7 થી 5 મિનિટની હોય છે. આમાં અમે શાળામાં ભાગ લઈ આગળ જિલ્લા કક્ષા એ રમવા જાઉં તેવું અમને આશા છે. પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓના શિક્ષક મિત્રો, પ્રિન્સિપાલો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આજની યોગાસન અને ખો ખો રમતમાં ભાગ લઈ અને ખૂબ સારું અત્યારે પ્રદર્શન થઈ રહ્યું છે. આજની સ્પર્ધામાં લગભગ 300 જેટલા ખેલાડીઓએ ભાગ લઈ અને જિલ્લા કક્ષા માટે તેઓ વચ્ચે હરીફાઈ થઈ રહી છે. આગામી દિવસોમાં વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લઈ અને કેશોદ તાલુકાનું બહુમાન વધારે અને શ્રેષ્ઠ પ્રદર્શન કરે એ માટે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને સરકારી આદર્શ નિવાસી શાળા વતી સૌને શુભકામના પાઠવું છું.